હેલો એવરીવન, વેલકમ બેક ટુ મહેરબાનસી ફેમિલી લોગ. શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ. તો હું પહોંચી ગયો બામાવાડા. આજે હજી થોડુંક ભાઈ અઘરું કામ હતું કલર પસંદ કરવાનું. બોર્ડરના કલર પસંદ કરવાના છે અને બારીના ચોખ્ખા કરવાના છે. એટલે હવે જોઈએ કે આ કરીએ. થોડા કન્ફ્યુઝ છે કે શું કરું શું નહીં, કેમ કેવો સારો લાગે કેવો નહીં. બાકી તો જો ભાઈ બહુ મસ્ત થઈ ગયું. જો કે ભાઈ આપણી આ i20 નથી, આ મારા ભાઈબંધની છે, સાગરભાઈની. મારી ગાડી ગઈ રિપેરિંગમાં ને નરિયા પણ એમ ચમકે છે ભાઈ. એટલે ચાલો જોઈએ. અને અહીં સેમ્પલ મારે છે અત્યારે બારીના ચોકઠામાં, એટલે એ પણ જોઈ લઈએ. અને બાકીનો હમણાં તમને અંદર બતાવું. અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે, તડકો છે, વરસાદ આવ્યો હતો થોડો એકાદ ઇંચ જેટલો, એટલે માંડવીને જેટલી જરૂર હતી એટલું મળી ગયું. હવે માંડવી જો કે ઘરે તો અહીં સારામાં સારી છે. નાઈ ધોઈને થઈ ગયા છે રેડી, થોડીક વાર સુઈ ગયા હતા. અને પાછળ જોવો તમે હાલત કેવી છે અત્યારે મકાનની. અને બધું કામ ચાલુ છે એક હારે. શું કાંઈ મંતૈયા ભાઈ આવતો રહ્યો? હાય, કેમ છે, મજામાં? આજે ભાઈ મંતૈયા હાટું મારે પાણીપુરી લઈ આવવાની હતી, પણ સવારે બધું બંધ હતું. હા, નેક્સ્ટ ટાઈમ આવી જઈ લેતો આવ્યો હા, એને બહુ ભાવે. અને જો ભાઈ કામ ચાલુ જ છે. ઉપર પ્લાસ્ટર એકાદું પોળું પડી ગયું હતું, એટલે આખું એ તોડી અને પ્લાસ્ટર કરી નાખ્યું પાછું. અને ત્યાં હવે થાય કલર, અને નળિયામાં કલર થઈ ગયો ભાઈ. તો કેમ બાકી? અને બારાબરના પટ્ટા લાગે છે, અંદર પણ કમ્પ્લીટ થઈ ગયું બધું. હજી એક સાઈડ કરવાનો છે. અહીં આવશે ચોકડી, અહીં આવશે લેટરિંગનું એ. અને બસ કામ બધું પરફેક્ટ ચાલે છે અત્યારે. અને બારાબરના પટ્ટા જોઈ લઈએ આપણે. અને આ છે બારાબરના પટ્ટા, અને ઉપરના જે બાકી છે. અમારા ગામની મોટી હસ્તી ભાઈ ગાડી અખે હાલ અડે ને, તો પછી રસ્તો થઈ જાય અહીંથી બંધ. રેડી? નહીં નહીં, આબરું નહીં, આ તો હકીકતની વાત છે પર્વતભાઈ. એટલે અહીંથી રોડ ઉપર તમે કઈ છૂટતો ગાડી નો આંકી શકો એવો કોઈ નિયમ નથી. આ ભાઈ અમારા મંડપસરી સ્વારા ભાઈ છે પર્વતભાઈ. નહીં નહીં નહીં, અને હજી આપણે મેરેજમાં એની જ મંડપસરી સાવાની છે. એટલે જોઈએ આ વખતે પપ્પા ભાઈ શું આપણે, હું નહીં આ વખતે ઘણી સ્કીમ દેવાની છે. હા હા, સાચું છે. અરે પર્વતભાઈની જ મંડપસરી આપણે આવવાની છે. આવો. અને બારાબરના પટ્ટા લાગે હે નરિયામાં ઉપર. હા છે ભાઈ, કલર ની ડોયલું ને ડોયલું ખાલી થઈ ગઈ. હજી તો થાય મને છે, આ તો બિલ લાકડા જેવું થવાનું છે. ટેસ્ટિંગ માટે પેલા પટ્ટા માર્યા હતા, કેમ કે આપણે તો ભપકા કલર ગમે એટલે પેલા તો ભપકો કલર જ માર્યો હતો. અને છે આ બારીમાં ટેસ્ટિંગ કલર માર્યા, પણ આમાંથી એક કોઈ જામી નહીં એટલે ઓલો ભાઈ બીજા લેવા ગયો. આજે મારા મામાનો છોકરો જાય છે કેનેડા, મસરી મામાનો છોકરો. તો આજે સાંજે નીકળવાના છે, કાલે એને 9 વાગ્યાની ફ્લાઇટ છે કેનેડાની. તો એને પણ મળીએ, એ ત્યાં પહેલા સ્ટડી માટે જાય, અને પછી ત્યાં એક અમારો રિલેટિવ છે પરદાપાન છોકરો, એ ત્યાં જ છે. તો એ ત્યાં પછી સેટ થઈ જશે. તો એના માટે કોંગ્રેચ્યુલેશન મિત નંદાણિયા. અને આજે એને મળીએ પહેલાં જઈએ, ને ચાલો મળીએ. અત્યારે ઉપર લાદી ચડાવે અહીં, ના એ સાફ સફાઈ ચાલુ છે. અને આ થઈ ગઈ હવે ફાઇનલ દિવાલ, હજી બારીનું ટેસ્ટિંગ ચાલુ છે. અને જોઈએ હવે કેવું લાગે. હેલો, આ ઉપરથી હક નથી લેતો જરીય મંતવ્ય, ત્યાંથી મને નળી બતાવ. બોલો, ત્રાસ છે? આ મારું મકાન છે, આ મકાન છે. આ બારીના 3 કલર છે. તમે કોમેન્ટ કરવામાંથી કયો સારો લાગે, અને હજી હું તમને પહેલી બાજુ જે સેમ્પલ મેર્યું એ પણ બતાવું. એટલે કહેજો કે કન્ફ્યુઝ થોડાક વધુ પૂરતા છે, કહેવામાં કયો સારું લાગે એ જોવાનું છે. એટલે હજી ટ્રાય ઉપર ટ્રાય ચાલુ જ છે. તો આ
આ બારીમાં પણ કહેજો કે આ તો જો કે મને તો નહીં સારું લાગતું, આ સિમ્પલ કલર માર્યો એટલે 3-4 કલર માર્યા, આમાંથી કયો સારો લાગે તમે કોમેન્ટ કરો, તો કાલે નક્કી કરીએ કયો કરવો એ. એટલે થોડુંક બધે જોઈ લો કઈ રીતે કરું, એટલે થોડું કન્ફ્યુઝ છે એટલે થઈ જાય સોલ. મમ્મી અને કાકીનો બેન હમણાં વારો ચડી ગયો, શું કે મમ્મી હમણાં તા હમણાં તમાં વારો ચડી ગયો, કેમ કે આમાં કામ હાલે હેરખું થી એટલે બધો માલ કાઢવા હતી. કાકી હવે તો હમણાં 2 મહિના રહ્યા આડા, હા 2 મહિના આજ કરવાનું છે. મંતવ્ય કેવો કલર સારો લાગે ભાઈ? હા મારા મકાનમાં કેવો કલર સારો લાગે એ તો કે, મારું મકાન છે હવે નવું થઈ ગયા છે. કલર કર્યો અમે તમારી મોઈલ કરી લીધો એટલે કઈ સાચે ને. આ તો મારું મકાન હવે, આ એ મારું છે. હજી તો જોરદાર થઈ જાય, હજી બધું બાકી છે થોડું ઘણું પટ્ટા ના થી, એટલે આ પણ રૂમ જોરદાર થઈ જવાનો છે. સંતાઈ કેવો રૂમ થઈ ગયા? હા ઓય કલર કેવો છે? સારો છે તો વાંધો નહી લે. અને આ હજી એક દિવાલ બાકી હતી એ પણ ફાઇનલી થઈ ગઈ, અને ત્યાં પાણી આવતું એટલે એ બધું બંધ કર્યું અને એ પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ કલર, હવે આ એક કલર કરવાનો બાકી છે અને આ આપણો છે બેસ્ટ હોલ. અને હજી બેસ્ટ હોલમાં પણ કંઈક અલગ થશે ટૂંક સમયમાં, એટલે જોરદાર થઈ જવાનું છે. થઈ ગયું અંધારું, ચાલો તો ફટાફટ આપણે નીકળીએ. આ પણ પસંદ કર્યો એટલે જોઈએ કેવો સારો લાગે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં. તો અત્યારે હું આવી ગયો છું મારા મામાના ઘરે, અને કેમ કે ભાઈ ખુશીની વાત છે, કેમ કે મારા મામાનો છોકરો, મસ્તી મામાનો છોકરો મિત નંદાણીયા, એ જાય છે લંડન અને ત્યાં સ્ટડી કરવા જાય, અને પછી ત્યાં જ એ લોકો સેટ થવાનો છે. તો એને આપણે મળવા આવ્યા, તો એને આપણે મળીએ. હાય મિત, મજામાં? મજામાં ભાઈ. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, તારી બધી મનોકામના પૂરી થાય અને તું ભાઈ આગળ વધે, અને અમે પણ વહેલા આવીએ ત્યાં ફરવા. એટલે ભાઈ મિતને આપણે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ, અને આપણે મિત અહીંયા છે એટલે આપણે ચોક્કસ બધે ફરવા જા. હું મારા મમ્મી પપ્પાને લઈ અને એના મમ્મી પપ્પા પણ ત્યાં જ પછી સેટ થઈ જાય, અને મિત ત્યાં જાય તો કોંગ્રેચ્યુલેશન ભાઈ. અને ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ, રેડી? હાલ આવજે. હાલો.